ધારાસભ્ય અજમેરજી ઠાકોરની પ્રેરક ઉપસ્થિતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભીમપુર ગામે આગમન સંકલ્પ યાત્રાનું મહેસાણા જિલ્લાના સતલાસના તાલુકાના ભીમપુર ગામે આગમન થતા ગામની દીકરીઓએ તિલક કરીને સંકલ્પ રથનું બેલ સ્વાગત કર્યું હતું આ વેળાએ પૂર્વ ધારાસભ્ય અજમેરજીએ જણાવ્યું હતું કે સરકારે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના માનવીના ઘર આંગણે પહોંચાડવા માટે આ સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે મહિલાઓ યુવાનો ખેડૂતો સહિત ગરીબ વર્ગના સર્વાંગી વિકાસને કેન્દ્ર સ્થાને રાખીને વડાપ્રધાને વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થયા છે આયુષ્યમાન યોજના સહિતની તમામ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો મેરી કહાની મેરી જુબાની થીમ અંતર્ગત પોષણલક્ષી યોજનાનો લાભ લેનાર કિશોરીઓએ આંગણવાડી તરફથી ઉપલબ્ધ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ટીયા ચાના પેકેટથી શારીરિક અને માનસિક વૃદ્ધિમાં આવેલા સકારાત્મક પરિવર્તન અંગે ગ્રામજનો જાગૃત કર્યા હતા તથા આરોગ્ય હેલ્થ સ્ટાફ હાજર રહેલ જેમાં ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર હેઠળ કામ કરતા જુદા જુદા વિભાગોના અલગ અલગ સ્ટોલ બનાવીને યોજનાઓના વિવિધ યોજનાકીય લાભો ગ્રામજનોને સ્થળ ઉપર જ લાભ આપવામાં આવેલ જેમાં આરોગ્ય વિભાગ દ્વારા આશાબેનો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુદાસનાની સીધી દેખરેખ હેઠળ એનસીડી સ્ક્રીનિંગ પીએમ જય એનરોલમેન્ટ આભા કાર્ડ તેમજ ટીબી સ્ક્રીનિંગ માટેના કેમ્પ કરવામાં આવેલ જેમાં ગ્રામજનોએ આયુષ્યમાન કાર્ડનો લાભ લીધેલ હોય તેવા લાભાર્થી દ્વારા મેરી કહાની મેરી જુબાને સક્સેસ સ્ટોરી રજૂ કરવામાં આવેલ અને સ્ટેજ ઉપર ઉપસ્થિત મહેમાનો દ્વારા આયુષ્માન કાર્ડ વિતરણ આભા કાર્ડ વિતરણ કરવામાં આવેલ સરકારે વિવિધ યોજનાકીય માહિતીની ફિલ્મ નિહાળીને વિકસિત ભારતના નિર્માણ અંગે સામૂહિક શપથ લીધા હતા નોંધનીય છે કે સંકલ્પ યાત્રા દરમિયાન પરંપરાગત માધ્યમો દ્વારા પણ ગ્રામજનોને યોજનાકીય માહિતી અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અજમેરજી ઠાકોર તાલુકા પ્રમુખ કિશોરસિંહ ચૌહાણ ભાજપ પ્રમુખ વિનોદસિંહ ચૌહાણ તેમજ સ્થાનિક અગ્રણીઓ પદાધિકારીઓ સરપંચો શાળાના આચાર્ય શ્રી ફાલ્ગુનીબેન સંબંધિત વિભાગના અધિકારી કર્મચારી લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન શાળાના આચાર્ય શ્રી ફાલ્ગુનીબેન દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર પ્રકાશ ઠાકોર સતલાસના